ગુજરાતના સમગ્ર રાજ્યમાં જે પણ રાજકારણ છે તેમાં ગરમાવો આવી રહ્યો છે। ગુજરાતના રાજકારણમાં ગરમાવો નોંધવામાં આવ્યો છે। કોંગ્રેસના બે એમએલએ કોંગ્રેસ સાથે છેડો ફાડશે તેવી માહિતી મળી રહી છે। 24 કલાકમાં અલ્પેશ ઠાકોર રાજીનામું આપી શકે છે તેવી પણ અટકળો વહેતી થઈ છે। જો વાત કરીએ ધવલસિંહ ઝાલાની તો તેઓ પણ કોંગ્રેસને છોડી શકે છે। બંને નેતાઓ ભાજપમાં જોડાય તેવી અટકળો પણ વહેતી થઈ છે। તો અહીં મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી શકે છે। કોંગ્રેસના બે એમએલએ કોંગ્રેસ સાથે છેડો ફાડશે તેવી અટકળો વહેતી થઈ છે। 24 કલાકમાં અલ્પેશ ઠાકોર તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી શકે છે। તેમની સાથે ધવલસિંહ ઝાલા પણ કોંગ્રેસ છોડી શકે છે તેવા પણ અહેવાલો વહેતા થયા છે। બંને નેતાઓએ કોંગ્રેસનો છેડો ફાડી ભાજપમાં જોડાઈ શકે છે તેવી પણ અટકળોએ જોર પકડ્યો છે। તો અહીં મહત્વપૂર્ણ સમાચાર હાલ મળી રહ્યા છે। એક તરફ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે। આવતીકાલે પ્રથમ તબક્કાની લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ગુજરાતના રાજકારણમાં નવા સમીકરણો બંધાશે તેવી પણ અટકળો વહેતી થઈ છે। અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તેવી અટકળોએ જોર પકડ્યો છે, સાથે જ ધવલસિંહ ઝાલા પણ કોંગ્રેસનો છેડો ફાડીને ભાજપમાં જોડાઈ શકે છે। કોંગ્રેસના આ બે એમએલએ જો કોંગ્રેસનો છેડો ફાડશે તો કોંગ્રેસ માટે આ મોટો ફટકો સાબિત થઈ શકે છે। જણાવી દઈએ કે પાટણ અને બનાસકાંઠામાં જે કપરા ચઢાણ હતા ભાજપના તેને દૂર કરવા માટે જ હવે લાગે છે કે ભાજપે અલ્પેશ ઠાકોરનો સહારો લીધો છે। ગુજરાતના રાજકારણમાં ગરમાવાની સાથે હવે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ શકે છે। કોંગ્રેસના બે એમએલએ કોંગ્રેસ સાથે છેડો ફાડશે તો આવનાર દિવસોમાં ભાજપ માટે એ કેટલું મહત્વરૂપ રહેશે કે ફાયદાકારક રહેશે તે આવનારો સમય જ બતાવશે। બંને નેતાઓ ભાજપમાં જોડાય તેવી અટકળોએ પણ જોર પકડ્યો છે। તો હાલ ઇલેક્શન બ્રેકિંગમાં તમને મહત્વપૂર્ણ સમાચાર જણાવી દઈએ કે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી શકે છે। એક તરફ હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા ત્યારે અલ્પેશ ઠાકોર અને હાર્દિકના મતભેદ સામે આવ્યા હતા, ત્યારે એવી પણ અટકળો વહેતી થઈ હતી કે તે જ તબક્કે અલ્પેશ ઠાકોર ભાજપનો ખેસ ધારણ કરશે, પરંતુ ત્યારબાદ આખો મામલો થાળે પાડવામાં આવ્યો હતો। અમિત ચાવડા દ્વારા પણ નિવેદનો બહાર પાડવામાં આવ્યા હતા કે એવું કશું જ નથી અને પાર્ટીમાં કોઈ મતભેદ નથી, પરંતુ હવે 24 કલાકમાં અલ્પેશ ઠાકોર પોતાના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી શકે છે। એવી પણ વાત સામે આવી છે કે તેમની સાથે કોંગ્રેસના અન્ય એમએલએ ધવલસિંહ ઝાલા પણ ભાજપમાં જોડાઈ શકે છે। મહત્વનું છે કે આજે પ્રધાનમંત્રી મોદીની જૂનાગઢ અને સોનગઢમાં જનસભા છે, ત્યારે કહી શકાય કે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા બંને ભાજપમાં જોડાઈ શકે છે। આજ મુદ્દે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા પાર્થ પટેલ જોડાઈ ગયા છે। જી પાર્થ, જણાવશો જે રીતે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા અંગેની જે વિગતો વહેતી થઈ છે, અટકળો લગાવવામાં આવી રહી છે, આ અંગેની શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે? જે દીપા, આપને જણાવી દઉં, જે ગઈકાલ રાત્રે 11 વાગ્યાની આસપાસ જે આ સમાચાર જે સામે આવ્યા હતા, ગુજરાતના રાજકારણ ફરી એક વખત ગરમ થયું છે। પણ મહત્ત્વની વાત એ છે કે જે કોંગ્રેસના નેતા છે અલ્પેશ ઠાકોર અને જે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આવતીકાલે જે કોર કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો છે, અલ્પેશ ઠાકોર 24 કલાકમાં કાં તો કોંગ્રેસ છોડી દે કાં તો ક્ષત્રિય ઠાકોર સેના છોડી દે। પણ મહત્ત્વની વાત એ છે કે અલ્પેશ ઠાકોરની સાથે સાથે જો તેના ખાસ નજીકના ગણાતા ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ જોડે સાથે છે, અને જે ધવલસિંહ ઝાલા છે તેમને અત્યારે 11 કલાક એટલે કહી શકાય થોડી મિનિટો બાદ ધવલસિંહ ઝાલા પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરશે, કોંગ્રેસમાં રહેવું કે કોંગ્રેસમાંથી રાજીનામું। આ જ મુદ્દે મારી સાથે જોડાયા છે અરુણ શાહ. અરુણ શાહ, અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડે છે, શું કહેવું છે આપનું? ચોક્કસ રીતે જે રીતે જોઈએ તો લોકસભા ચૂંટણી 2019ના હવે અંતિમ દિવસો નજીક આવી રહ્યા છે. 23 એપ્રિલે જ્યારે ચૂંટણી યોજાવાની છે ત્યારે મહત્ત્વપૂર્ણ રીતે બનાસકાંઠાના રાજકારણમાં જે રીતે ગરમી આવી છે, મુખ્ય હીરોના સ્થાને છે અત્યારે અલ્પેશ ઠાકોર. અલ્પેશ ઠાકોર જોઈએ તો રાધનપુર વિધાનસભાનું પ્રતિનિધિત્વ હાલના તબક્કે કરી રહ્યા છે. જે રીતે વાત આવીને તેઓથી હાઈકમાન્ડ અત્યારે ચોક્કસ રીતે કોંગ્રેસથી ખફા છે. કોંગ્રેસ હાઈકમાન્ડ અલ્પેશ ઠાકોરની જે વૃત્તિ પ્રવૃત્તિ થઈ રહી છે, જે એનું રાજકારણ રમી રહ્યા છે, તેનાથી ખફા છે. પરિણામે
અંદરખાને જોઈએ તો ચોક્કસ રીતે તેમનો અલ્પેશ ઠાકોરનો જે રોષ છે તે પણ કોંગ્રેસ પ્રત્યે છે. એટલે આ સમગ્ર પરિસ્થિતિનો લાભ ભારતીય જનતા પાર્ટી લેવા માટે ચોક્કસ રીતે પ્રવૃત્ત છે અને તેમાં મહત્ત્વની ભૂમિકા જો ભજવતા હોય તો બનાસકાંઠાના નેતા શંકર ચૌધરી. એટલે શંકર ચૌધરીના નેતૃત્વ હેઠળ પડદા પાછળના કલાકાર તરીકે શંકર ચૌધરીના માર્ગદર્શનથી આ સમગ્ર બનાસકાંઠાનું જે રાજકારણ છે એ ગરમાયું છે. ઉમેદવારોની દ્રષ્ટિએ જોઈએ તો પરબત પટેલ અને પરધી ભટોળ, કે જે પરધી ભટોળ છે એ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉમેદવારી ભાજપમાંથી પક્ષ પરિવર્તન કરીને કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે. એટલે આ તમામ પરિસ્થિતિનો લોકસભામાં પણ ભાજપને લાભ થાય તે હેતુથી આ ચક્રવ્યૂહ ગોઠવાયો છે. વાત છે અલ્પેશ ઠાકોરની, તો અલ્પેશ ઠાકોરનું જો જોઈએ તો ચોક્કસ રીતે ઠાકોર સેના તેને સંપૂર્ણ રીતે સમર્થન કરે છે. આપે જે રીતે હમણાં કીધું કે ગઈ રાત્રે જે બેઠક બોલાવવામાં આવી, સમગ્ર ગુજરાત ઠાકોર સેના જુદો નેતૃત્વ કરતા હોય તો તે પણ અલ્પેશ ઠાકોર કરે છે. હવે જે બેઠક યોજાઈ તેમાં સૌથી સૂચક વાત એ રહી છે કે ગુજરાત ઠાકોર સેનાના પ્રમુખ એ પણ અલ્પેશ ઠાકોર છે. આ બેઠકમાં અલ્પેશ ઠાકોર હાજર રહ્યા નથી, પરંતુ સર્વગ્રાહી રીતે જે નિર્ણય કરવામાં આવ્યો ઠાકોર સેના દ્વારા તે અલ્પેશ ઠાકોરની તરફેણમાં કરવામાં આવ્યો છે. ઠાકોર સેનાએ સ્પષ્ટ નિર્ણય બે વાત મુદ્દા ઉપર કર્યા છે, જેમાં એક સૌથી મહત્ત્વનો મુદ્દો કાં અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડે, બીજો મહત્ત્વનો મુદ્દો કાં ઠાકોર સેના અલ્પેશ ઠાકોર છોડે. આ બેમાંથી હવે નિર્ણય કરવાનો છે. ત્યારે આ પરિસ્થિતિ ઉપર જે વાત આવીને અટકી છે તેના સંદર્ભે મહત્ત્વપૂર્ણ નિર્ણય અલ્પેશ ઠાકોર દ્વારા કરવામાં આવશે. અલ્પેશ ઠાકોરના જો સમર્થક તરીકે અત્યારે તેમની સાથે એકદમ નિકટવર્તી હોય તો તે ધવલસિંહ ઝાલા છે, કે જેઓ પણ વિધાનસભામાં બાયડ વિધાનસભા કોંગ્રેસમાંથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ત્યારે ચોક્કસ રીતે સૌ પહેલાં ધવલસિંહ ઝાલા કે જેના નિકટવર્તી છે તેઓ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરશે. આ અંગે આપે જણાવ્યું તે પ્રમાણે આજે હમણાં થોડાક જ સમયમાં આ અંગેનો નિર્ણય ધવલસિંહ ઝાલા દ્વારા લેવામાં આવશે અને ત્યાર પછીની રણનીતિના ભાગરૂપે ચોક્કસ રીતે અલ્પેશ ઠાકોર પણ ટૂંક જ સમયમાં આ નિર્ણય લે. એકંદરે કહી શકાય કે લોકસભા ચૂંટણી 2019 ઉપર બનાસકાંઠા લોકસભાની બેઠક ઉપર સમગ્ર રાજકારણની જે અસર વર્તાય અને તેમાં કોંગ્રેસને નુકસાન થાય તે પ્રમાણેની રણનીતિ ઠાકોર સેના દ્વારા ઠાકોર સમાજ દ્વારા ઘડી કાઢવામાં આવી છે. હવે આગળના સમયમાં અને આગામી દિવસોમાં જ ટૂંક જ સમયમાં ખ્યાલ આવશે કે અંતિમ નિર્ણય કયા પ્રકારનું લેવાશે. જે ઋણ આપણે જણાવી દો કે અલ્પેશ ઠાકોરે મન બનાવી લીધું છે કોંગ્રેસ છોડવાનું, પણ મહત્ત્વની વાત એ છે કે અલ્પેશ ઠાકોર વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું આપે છે કે મીડિયા સમક્ષ આવીને આ રાજીનામાનો એકરાર કરે છે, શું કહેવું છે આપનું? ચોક્કસ રીતે કહી શકાય કે જો તેઓ પક્ષમાંથી રાજીનામું આપશે તો એની અસર વિધાનસભા ઉપર બહુ પડી શકે નહીં. એટલે હાલના તબક્કે જોઈએ તો હવે એ નિર્ણય કઈ રીતે લેશે, જે આપે કીધું હમણાં પહેલાં સૌથી પહેલાં 11 વાગે આ ધવલસિંહ ઝાલા કે એમની જે બી મિટિંગ યોજાય ટૂંક જ સમયમાં, આજના ટૂંકમાં આજકાલના દિવસોમાં આ અંગેના સમીકરણ રચાઈ શકે છે. પરંતુ જો તેઓ ધારાસભ્ય પદેથી રાજીનામું આપે તો ચોક્કસ રીતે કહી શકાય કે વિધાનસભાની જે પેટાચૂંટણી યોજાય છે એ તદઉપરાંત જે લોકસભા 2019 અને એમાં બી ખાસ કરીને બનાસકાંઠાનું જે રાજકારણ છે, ડેરીનું રાજકારણ છે, એટલે ચોક્કસ રીતે લોકસભાની બનાસકાંઠા બેઠક ઉપર તેની અસર પડી શકે છે. જે અરુણ, રાજકારણ તો ગરમાયું છે, સાથે સાથે અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડી શકે છે, ધવલસિંહ ઝાલા પણ છોડી શકે છે, સાથે સાથે બે બીજા ધારાસભ્યો પણ છે, તો કહી શકાય કે 2019 લોકસભા સામે છે અને કોંગ્રેસમાં મોટું ભંગાણ થઈ શકે છે? કોંગ્રેસમાં તો જોઈએ તો ભંગાણ પડેલું જ છે. કોંગ્રેસના 3 સાંસદોને તે તૂટે એ પરિસ્થિતિ આજે પણ પ્રવર્તે છે. કોંગ્રેસના નેતાઓ કોઈ પણ સંજોગોમાં આ પરિસ્થિતિને ખાળવા માટે રણનીતિ ચોક્કસ ઘડે છે, પરંતુ તેને ખાળવામાં સફળ થતા નથી એ વાસ્તવિકતા આજે પણ છે. અને એના જ કારણે ચોક્કસ રીતે આપે જે પ્રમાણે ગણાવ્યું, જો ધવલસિંહ ઝાલા અને અલ્પેશ ઠાકોરના સમર્થનમાં અન્ય 2 ધારાસભ્યો આવતા હોય તો મોટો રાજકીય ભૂકંપ સર્જાઈ શકે છે અને તેનું પરિણામ લોકસભા 2019 અત્યારે જે ચર્ચા આવી છે કે 6-8 બેઠકો કોંગ્રેસના ફાળે આવી શકે એમ છે. પરંતુ જો આ પરિસ્થિતિ સર્જાય તો બનાસકાંઠા જોઈએ તો એક રીતે કોંગ્રેસનો ગઢ પણ માનવામાં આવે છે. એટલે એક રીતે કહેવાય કે જો આ પરિસ્થિતિનું સર્જન થશે તો ચોક્કસ રીતે લોકસભા 2019 ઉપર કોંગ્રેસને રાજકીય રીતે ફટકો પડી શકે એમ છે. જી અરુણજી, ધન્યવાદ. દીપા, આપને જણાવી દઉં કે અલ્પેશ ઠાકોર આવનારા દિવસોમાં, આવનારા સમય અને આવનારી મિનિટમાં કોંગ્રેસ છોડે છે કે નથી છોડતા તેનો ફેસલો આજે સાંજે 7 વાગે થશે. એટલે સંપૂર્ણ ગુજરાતની નજર એ 7 વાગ્યા ઉપર છે કે અલ્પેશ ઠાકોર જ્યારે મીડિયા સમક્ષ આવીને પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરશે. જી દીપા. જી પાર, જોડાયેલા રહેશો અમારી સાથે, પરંતુ અત્યારે અમારા સંવાદદાતા વિશાલ મહેતા પણ જોડાઈ ગયા છે. જી વિશાલ, જણાવશો જે રીતે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા અંગે અટકળો વહેતી થઈ છે, ત્યારે કહી શકાય કે હવે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી શકે છે, તેમજ લોકસભાની ચૂંટણીમાં નવા સમીકરણો બંધાઈ શકે છે? ચોક્કસ. જે રીતે અત્યારે હાલમાં જે નવા સમીકરણો બહાર આવ્યા છે, નવી વાતો જે વહેતી થઈ છે, તેમાં સૌથી પહેલાં મહત્ત્વની વાત છે કે જે રીતે અલ્પેશ ઠાકોરના રાજીનામાની વાત છે કે ક્યાંક ને ક્યાંક તે પક્ષ દ્વારા
તેમની અવગણના કરવામાં આવી છે, તે બાબતને લઈને ક્યાંક ને ક્યાંક તે અત્યારે હાલમાં નારાજ છે તેવી વાત વહેતી કરવામાં આવી છે. આ વાતની જો સ્પષ્ટતા કરવામાં આવે તો જે વાત વહેતી કરવામાં આવી છે અથવા તો જે મેસેજ પાસ કરવામાં આવ્યો છે તે ધવલસિંહ ઝાલા થ્રુ કરવામાં આવ્યો છે. તેના દ્વારા જ કહેવામાં આવ્યું છે કે અલ્પેશ ઠાકોર પોતાના તમામ પદ પરથી રાજીનામું આપશે અને ભાજપમાં જોડાશે, પરંતુ હજી સુધી આ બાબતમાં કોઈપણ પ્રકારની પુષ્ટિ થઈ નથી. કારણ કે જ્યારે અલ્પેશ ઠાકોરની મુલાકાત કરવાની જ્યારે મંતવ્ય ન્યૂઝે કોશિશ કરી ત્યારે અલ્પેશ ઠાકોર અત્યારે હારમાં અમદાવાદ નથી, તેમ કોઈક સામાજિક પ્રસંગના કારણે તેઓ અત્યારે અમદાવાદની બહાર છે અને તે સાંજના સમયે પોતાની ઓફિસે આવી અને આ બાબતે સ્પષ્ટતા કરે તેવી અત્યારે હાલમાં અટકળો સેવાઈ રહી છે. સાથે જ જે રીતે જોવા જઈએ તો કોંગ્રેસની અંદર જે ડેમેજ કંટ્રોલ માટે જેની જવાબદારી સોંપવામાં આવી છે અર્જુન મોઢવાડા, તે પણ અત્યારે હાલ આ બાબત પર કંઈ પણ બાબતે સ્પષ્ટતા કરવા માટે કોઈ પણ મૂળમાં નથી. અને જે રીતે રાજીવ સાતવની વાત કરવામાં કે જે કોંગ્રેસના જે રાષ્ટ્રીય પ્રવક્તા છે, તેમનું કહેવું એ છે કે આ એક પારિવારિક મામલો છે અને તેને પારિવારિક નીતિથી જ તેને સોલ્વ કરવામાં આવશે અને આવું કંઈ પણ નહીં થાય. એટલે અત્યારે હાલમાં કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા થઈ નથી રહી. અને એક બાબત, એક બાજુ જે મેસેજ વહેતો થયો છે તે મેસેજ વહેતો થયો છે કે અત્યારે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા બંને કોંગ્રેસના પદ પરથી રાજીનામું આપશે અને ભાજપમાં જોડાશે તેવી વાતો વહેતી થઈ છે. ત્યારે હવે જોવાનું રહેશે કે આગામી સમયની અંદર આ બાબતે શું નવા ખુલાસાઓ બહાર આવે છે. જી સર, ચોક્કસપણે કહી શકાય કે જનતા જે છે તે પોતાના મુદ્દાઓને લઈને ધારાસભ્યોને ચૂંટતી હોય છે, પરંતુ હવે જો અલ્પેશ ઠાકોર સત્તા માટે પક્ષપલટો કરે તો જનતાના માથે પણ પેટા ચૂંટણીનો ભાર આવશે. જી ચોક્કસથી, જો કદાચ અલ્પેશ ઠાકોર પક્ષમાંથી રાજીનામું આપે છે અને જો અન્ય પક્ષમાં જોડાય છે તો ચોક્કસથી આની સીધી અસર લોકસભા ઇલેક્શન પર થશે અને ચૂંટણીને લઈને જે અત્યારે હાલમાં જે અત્યારે પક્ષ પલટો થશે તો ક્યાંક ને ક્યાંક જનતામાં પણ ક્યાંક ને ક્યાંક નારાજગી અથવા તો તે પ્રકારનો માહોલ જોવા મળે છે. કારણ કે જે રીતનો સમગ્ર માહોલ છે, ક્યાંક ને ક્યાંક અલ્પેશ ઠાકોર જે રીતે ક્ષત્રિય સેના સાથે જોડાયેલા હતા અને સાથે સાથે અત્યારે હાલમાં જે રીતે અત્યારે માહોલ ક્રિએટ થયો છે, છેલ્લા ઘણા સમયથી અલ્પેશ ઠાકોર કહેતા આવ્યા છે કે તે કોંગ્રેસની સાથે જ કામ કરશે, કોંગ્રેસ તેમને જે પણ જવાબદારી સોંપશે અથવા તો જે પણ કાર્ય સોંપશે તે તમામ કાર્ય તે બખૂબી નિભાવશે. પરંતુ છેલ્લા સમયથી જ્યારે જોવા જઈએ તો પાટણની અંદર પણ જેટલા પણ ક્ષત્રિય સમાજના કાર્યક્રમો થયા તે તમામની અંદર અલ્પેશ ઠાકોરની ગેરહાજરી વર્તાઈ છે અને તે જ ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ કરે છે કે અલ્પેશ ઠાકોર ક્યાંક ને ક્યાંક પક્ષથી નારાજ છે. અને ત્યારે જ્યારે આ વાત બહાર આવી છે કે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા પોતે પક્ષમાંથી રાજીનામું આપવાના છે, ત્યારે મહત્ત્વની વાત છે કે એવા કયા મુદ્દાઓ છે, એવા કયા સમીકરણો છે જેના કારણે તેમને આ પગલું લેવાની જરૂર પડી રહી છે. આ જે મુદ્દાઓ છે તે સાચા છે કે પછી ખોટા છે તે તમામ બાબતની સ્પષ્ટતા ત્યારે થશે કે જ્યારે અલ્પેશ ઠાકોર મીડિયા સમક્ષ આવશે અને પોતાની વાત રજૂ કરશે. જી ચોક્કસપણે એ પણ કહી શકાય કે પહેલાં પણ એવી અટકળો વહેતી થઈ હતી કે અલ્પેશ ઠાકોર જે છે તે કોંગ્રેસનો છેડો ફાડીને ભાજપમાં જોડાઈ શકે છે, ત્યારે હવે ફરીથી આ અટકળો વહેતી થઈ છે. સત્તાવાર જાહેરાત તો નથી કરવામાં આવી, પરંતુ અટકળોમાં કઈ એવી વાત હશે કે આવી અટકળોએ જોર પકડ્યો છે. જી ચોક્કસથી, હજી સુધી સત્તાવાર રીતે કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી. અલ્પેશ ઠાકોર પણ સંપર્ક બહાર છે અને એટલે જ ક્યાંક ને ક્યાંક તપાસ કરતા મંતવ્ય ન્યૂઝે જ્યારે તપાસ કરવાની કોશિશ કરી ત્યારે માલુમ પડ્યું છે કે અલ્પેશ ઠાકોર અમદાવાદથી બહાર કોઈ સામાજિક પ્રસંગમાં અટવાયેલા છે અને એટલા માટે જ ધવલસિંહ ઝાલા થકી જાણવા મળી રહ્યું છે કે અલ્પેશ ઠાકોર જે છે એ પોતાનો પક્ષ છોડી, એટલે કે કોંગ્રેસ છોડી અને અન્ય પક્ષમાં જોડાવાના છે. ત્યારે મહત્ત્વની વાત છે કે આ વાત કેટલી સાચી છે તે તો માત્ર ને માત્ર અલ્પેશ ઠાકોર જ કહી શકશે. સાથે જ જે રીતે ધવલસિંહ ઝાલાની વાત કરવામાં આવે તો ધવલસિંહ ઝાલા દ્વારા પણ એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે અને તેની અંદર ખુલાસા કરવામાં આવવાની વાત છે. એટલે જોવાનું એ રહેશે કે જ્યારે ધવલસિંહ ઝાલા પોતે પત્રકાર પરિષદ યોજે છે ત્યારે અલ્પેશ ઠાકોર અને પોતાના બંનેના પક્ષને લઈને તે શું રજૂઆત કરે છે, તે લોકો કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને અન્ય કોઈ પક્ષમાં જોડાવાના છે કે કેમ, તે તમામ બાબતે સત્તાવાર રીતે ખુલાસો કરવામાં આવશે. પરંતુ જ્યાં સુધી પર્ટિક્યુલર અલ્પેશ ઠાકોરની વાત છે તે બાબતને લઈને જોવા જઈએ તો આવનાર સમયની અંદર જ્યારે અલ્પેશ ઠાકોર મીડિયા સમક્ષ આવશે ત્યારે જ ખ્યાલ આવશે કે ખરેખર હકીકત શું છે. કારણ કે જે રીતે છેલ્લા ઘણા સમયથી અટકળ વહેતી થઈ છે, આની પહેલાં પણ એકવાર અલ્પેશ ઠાકોર પક્ષ છોડી અને ભાજપમાં જોડાવાના છે તે વાત વહેતી થઈ હતી. તે સમયે પણ અલ્પેશ ઠાકોરે કીધું હતું કે હું પક્ષ છોડવાનો નથી, હું હંમેશા કોંગ્રેસ પક્ષની સાથે જ છું અને કોંગ્રેસ જે પણ જવાબદારી સોંપશે તે જવાબદારી તે બખૂબી નિભાવશે અને જો કદાચ કોંગ્રેસ કોઈ બીજાને ઊભા કરશે તો તેને પણ તે મદદ કરશે. એટલે ચોક્કસથી એક સમય એવો હતો કે જ્યારે અલ્પેશ ઠાકોરે કીધું હતું કે હું હંમેશા કોંગ્રેસની સાથે રહીશ, પરંતુ ફરી એકવાર જે રીતે અટકળોએ જોર પકડ્યું છે અને કહેવામાં આવી રહ્યું છે કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને ભાજપમાં જોડાવાના છે, ત્યારે આ વાત કેટલી સાચી છે તે તો હવે અલ્પેશ ઠાકોર સત્તાવાર રીતે જ્યારે મીડિયાની સામે પોતાની વાત મૂકશે ત્યારે જ બહાર આવશે. જી આભાર વિશાલ માહિતી આપવા માટે. તો આ જ મુદ્દે પાર્થ પટેલ પાસેથી ફરીથી
જે વિગતો છે તે મેળવવાનો પ્રયાસ કરીશું. જી પાર્થ, જણાવશો જે રીતે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની જે અટકળો વહેતી થઈ છે તો લાગી રહ્યું છે કે કોંગ્રેસને લોકસભાની ચૂંટણીમાં મોટો ફટકો પડી શકે છે. દીપા, જણાવી દો કે જે અટકળો વહેતી નથી તે પણ મહત્વની વાત એ છે કે ઠાકોર ક્ષત્રિય સેના દ્વારા કાલે અમદાવાદ ખાતે જે કોર કમિટી આ નિર્ણય કર્યો છે, અલ્પેશ ઠાકોર છે તે કોંગ્રેસ છોડી દે અથવા કોર જે છે ક્ષત્રિય ઠાકોર સેનાના જે છે તે પદ ઉપરથી તે હટી જાય તેવું કોર કમિટીમાં નિર્ણય કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે ગુજરાતનું રાજકારણ અલ્પેશ ઠાકોરને લઈને ગરમાયું છે ફરી એક વખત, કેમ કે અલ્પેશ ઠાકોર થોડા દિવસ પહેલાં પણ કોંગ્રેસથી નારાજ હતા ત્યારે અલ્પેશ ઠાકોરે ખુદ મીડિયા સમક્ષ આવીને સ્પષ્ટતા કરી હતી કે કોંગ્રેસમાંથી હું રાજીનામું કે કોંગ્રેસમાંથી મને કોઈ પણ જાતનું દુઃખ નથી. પણ મહત્વની વાત એ છે કે અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસ વચ્ચે ઘણા સમયથી મતભેદ ચાલી રહ્યા છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ મહત્વની વાત એ છે કે અલ્પેશ ઠાકોર આવનારા દિવસમાં ક્યારે રાજીનામું આપે છે, વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું આપે છે કે મીડિયા સમક્ષ આવીને સામે કહે છે કે હું રાજીનામું આપીશ તે તો આવનારો સમય, આવનારો કલાક, આવનારી મિનિટ જ બતાવશે. પણ મહત્વની વાત એ છે કે અલ્પેશ ઠાકોરના જે સાથી છે, સાથી મિત્ર ગણાય છે, નજીકના મિત્ર જે ગણાય છે તેવા વિધાનસભા બહારના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા થોડી જ વારમાં મીડિયાને સંબોધન કરશે અને તેની અંદર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરશે. એટલે મહત્વની વાત એ કહી શકાય કે અલ્પેશ ઠાકોર સાથે સાથે એક બે ધારાસભ્ય પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપે તો કોંગ્રેસમાં મોટું 2019 વિધાન લોકસભા પહેલા ભંગાણ પડી શકે. જી દીપા. જી પાર્થ, બીજી વાત એ પણ સામે આવી હતી કે હવે પ્રથમ તબક્કાની જે ચૂંટણી છે લોકસભાની તે હવે કાલથી શરૂ થવાની છે અને હવે ગુજરાતના રાજકારણમાં ગરમાવો જે આવી રહ્યો છે તે અલ્પેશ ઠાકોરના કારણે આવી રહ્યો છે. કારણ કે બનાસકાંઠા અને પાટણની જે બેઠક છે તેમના પર તેમની પકડ મજબૂત છે અને એ જ કારણે ભાજપ આ સોદાબાજી કરી શકે છે તેવું પણ ચર્ચાઓએ જ જોર પકડ્યો છે. એના પર શું કહેવું છે તમારું? જી દીપા, આપને જણાવી દઉં કે બનાસકાંઠાથી હું પરિચિત છું, કેમ કે વિધાનસભા બનાસકાંઠામાં સતત ત્યાં મારી નજર હતી. પણ મહત્વની વાત એ છે કે બનાસકાંઠામાં જે ક્ષત્રિય ઠાકોર સેનાનું અને ઠાકોર સેનાનું જોવા જઈએ તો ત્યાં પ્રભુત્વ જે વધારે છે તે કહી શકાય કે રાધનપુર બેઠક ઉપરથી અલ્પેશ ઠાકોર જીતીને આવ્યા હતા ત્યારે ત્યાંથી શંકર ચૌધરી જે આરોગ્ય મંત્રી હતા તેમને ગેનીબેન ઠાકોરે જે હરાવ્યા હતા. એટલે કહી શકાય કે અલ્પેશ ઠાકોરે ગેનીબેન ઠાકોરને સાથે સાથે સમર્થન પણ આપ્યું હતું. કહી શકાય કે કોંગ્રેસ પાર્ટીમાં હતા અને તેમની મજબૂત પકડ હતી બંનેની, એટલા માટે ત્યાં પણ જે કેન્દ્રીય આપણે મંત્રી હતા તેમને પણ હરાવ્યા હતા. પણ મહત્વની વાત એ છે કે અલ્પેશ ઠાકોર જો રાજીનામું આપશે તો કયા પક્ષમાં જોડાશે, કેમ કે ગુજરાતમાં કહી શકાય કે બે મોટા પક્ષ છે, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ. જો અલ્પેશ ઠાકોર રાજકારણમાં ફરી એકવાર સક્રિય જોવા મળશે તો હવે ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય જોવા મળશે તેવું સૂત્રો દાવો કરી રહ્યા છે. સૂત્રો દાવો કરી રહ્યા છે કે આજે સાંજે 7 કલાકે અલ્પેશ ઠાકોર વિધાનસભાના અધ્યક્ષ ને રાજીનામું આપે તેવું અત્યારે સામે આવી રહ્યું. જી જી, આભાર પાર્થ જોડાયા બદલ. તો કોંગ્રેસના દિગ્ગજ નેતા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા બંને ભાજપમાં જોડાઈ શકે છે તેવી અટકળો વહેતી થઈ છે.